विद्यार्थी मित्रों ऑनलाइन लेक्चर में आपनुं स्वागत छे। एसपी में आपणे छेल्ला लेक्चर में पत्र विभाग में चैप्टर नंबर 6 ते पूरु कर्युं छे, जेमां आपणे ऑर्डर कई रीते अपाय छे, ऑर्डर नो अमल कई रीते थाय छे अने ऑर्डर रद्द कई रीते थाय छे तेना विशे आपणे वात करी हती। कई रीते पत्र लखाय छे आ विशे आपणे समझ्या। हवे तेना पछीनुं जे चेप्टर छे ते चेप्टर नंबर 7 दावा फरियादो अने तेमनी पतावटना पत्रों। तो हवे आपणे आ चेप्टर विशे वात करवानी छे। तो सौथी पहला तो आ चेप्टरमां तमारे कई कई वस्तु भणवानी छे तेनी वात। तो आ चेप्टरमां आपणे दावा फरियादना पत्रोनी जरूरियात क्यारे उभी थाय, दावा फरियादना पत्रो लखती वखते ध्यानमां राखवा लायक बाबतो के जे आपणे ऑर्डर आपता पत्रोमां पण जोयुं हतुं के कई कई वस्तु तमारे ध्यानमां राखवी पड़े छे। बीजुं छे दावा फरियादना पतावटना पत्रों कई रीते लखाय छे, पतावट करवा माटेना पत्रों। त्यार पछी दावा फरियादोनी पतावटना पत्रना आगवा सिद्धांतो तेने ध्यानमां राखवा लायक मुद्दा अने नमूनाना पत्रों। तो आ चेप्टरमां आपणे एटली वस्तु भणवानी छे। तो सौथी पहेला आपणे जोईए के दावा फरियाद कहेवाय कोने। थोड़ीक प्रस्तावना रूपे तमने आप्युं छे तो आपणे एना विशे वात करीए। प्रस्तावनामां आपणे विज्ञान अने टेक्नोलॉजीना कारणे अन्य क्षेत्रोनी साथे साथे वेपारना क्षेत्रनो पण विस्तार वध्यो छे। वेपारना विस्तारनी वधवानी साथे तेनी जटिलता पण वधती गई छे। એટલે કે પહેલા જે વેપાર થતો હતો એ કેવો હતો? તો કે મીડિયમ હતો, લિમિટેડ હતો। અત્યારે જે વિજ્ઞાન અને ટેકનોલોજીનો જે ઉપયોગ થયો છે અથવા એમાં જે વિકાસ થયો છે એના કારણે વેપાર પણ કેવો છે? એટલે કે વધ્યો છે અને એનો વિસ્તાર વધ્યો છે એવું આપણે કહી શકીએ। તો વેપાર વધવાના કારણે તેની જટિલતા પણ કેવી થઈ? વધી છે। વેપારની પ્રવૃત્તિ માનવ દ્વારા અને માનવ માટે થતી હોય છે, તેથી તેમાં માનવ સહજ ભૂલ રહેવાની પણ શક્યતા રહેલી છે। એટલે કે વેપારની જે પ્રવૃત્તિ છે તે માનવી માટે અને માનવી દ્વારા થતી હોય છે, તો તેના કારણે તેમાં ભૂલ રહેવાની શક્યતા પણ કેવી છે? તો કે વધારે। શા માટે આવું પ્રસ્તાવનું સમજાવે છે? તો કે આપણે જે ચેપ્ટર ભણ્યા છીએ કહ્યું છે દાવા ફરિયાદ કે ભાઈ માલ સામાન આપણે મંગાવ્યો હોય અથવા ઓર્ડર આપ્યો હોય તેમાં કંઈ કંઈ ભૂલ થવાની શક્યતા છે। જો આવ્યો માલ સામાનમાં ભૂલ થઈ હોય, મંગાવતી વખતે આપણને જે માલ સામાન મળ્યો છે તેમાં કંઈ ફેરફાર હોય તો આપણે શું કરવાનું છે? દાવો કરવાનો છે, ફરિયાદ કરવાની છે। એના માટે એવું કીધું છે કે ભાઈ માં વેપારની પ્રવૃત્તિ કોના દ્વારા થાય છે? માનવી દ્વારા, તો એમાં ભૂલ પણ થવાની છે જ। ખરીદનાર માલ સામાનના ખરીદ વેચાણમાં ભૂલ થવાની શક્યતા વેચનાર પક્ષે, ખરીદનાર પક્ષે અને માલ સામાનના વહનની પ્રક્રિયામાં બેદરકારીના કારણે ઊભી થઈ શકે। એટલે કે માલ સામાનમાં અથવા વેપારમાં કઈ કઈ ભૂલ થઈ શકે? તો કે ખરીદનાર પક્ષે પણ હોઈ શકે, વેચનાર પક્ષે પણ હોઈ શકે અને એની જે વહનની પ્રક્રિયા છે એટલે કે માલ સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાની પ્રક્રિયા તેમાં પણ તેની બેદરકારી થઈ શકે છે, જેથી ફરિયાદ અને દાવાના પત્રની શક્યતા ઊભી થાય છે। એટલે કે આવા કારણસર ફરિયાદ અને દાવાના પત્રની જરૂરિયાત ઊભી થાય છે કે જ્યારે કોઈ આવી કોઈ માલ સામાન અંગે બેદરકારી થઈ હોય, ભૂલ થઈ હોય તો ત્યારે આ પત્રની જરૂરિયાત ઊભી થતી હોય છે। થોડા વર્ષો પહેલાં દાવાઓ અને ફરિયાદોને કનગડત રૂપ કે શિરદર્દ રૂપ માનવામાં આવતા, તેને નકામી અને બિનજરૂરી બાબત માની તેનો નિવેડો લાવવામાં આવતો, પણ હાલના સમયમાં દાવા ફરિયાદો અંગે વેપારીઓના દ્રષ્ટિબિંદુ તથા વલણ બદલાયા છે। એટલે કે અમુક સમય પહેલાં આ જે દાવા ફરિયાદના પત્ર છે એને કેવા ગણતા હતા એ લોકો? તો કે નકામા છે અથવા હેરાન કરે છે, શિરદર્દ છે એટલે માથાનો દુખાવો છે, આવી રીતે ગણતા હતા અને એનો નિકાલ કરી નાખતા હતા। પરંતુ અત્યારના જે વેપારી છે તે દાવા અને ફરિયાદના પત્રોમાં એનું દ્રષ્ટિબિંદુ, એનું જોવાનું વલણ છે કેવું છે? તો કે બદલાઈ ગયું છે। શા માટે? તો કે એ લોકો એવું વિચારે છે કે ભાઈ જો આપણને ફરિયાદ થઈ છે તો આપણે એમાં વધારેમાં વધારે સારો માલ સામાન આપી શકીએ, શા માટે ફરિયાદ થઈ છે અથવા એમાં કયો સુધારો કરી શકાય એવું વિચારે છે। એટલે કે અત્યારે એનું દ્રષ્ટિબિંદુ અને વલણ બદલાઈ ગયા છે। ઉચિત અને યોગ્ય ફરિયાદોનું મહત્ત્વ વેપારી સમજવા માંડ્યા છે। એટલે કે જો તેની ફરિયાદ ઉચિત હોય અને યોગ્ય હોય તો વેપારી તેનું મહત્ત્વ સમજે છે કે ભાઈ ના, ખોટી ફરિયાદ કરતા નથી, ગ્રાહક જે ફરિયાદ કરી કેવી છે સાચી, તો આપણે એમાં ફેરફાર કરવો જોઈએ, માલ સામાનમાં જે સુધારા વધારા કરવા પડે તે કરવા જોઈએ। તેથી વર્તમાન સમયમાં તે પોતાના માલ સામાન કે સેવા વિશેની ફરિયાદો અને સૂચનોને આવકારે છે। એટલે કે અત્યારે વેપારી ફરિયાદને સાંભળે છે અને તેની ફરિયાદ હોય અથવા જે કોઈ સૂચન આપે તો એને પણ સાંભળે છે, આવકારે છે તેને। ગ્રાહકલક્ષી બજારમાં ફરિયાદોના પત્રો હકારાત્મક પરિણામ લાવવામાં મદદરૂપ થાય છે। એટલે કે અત્યારનું જે બજાર છે કેવું છે? ગ્રાહકલક્ષી। તો આવા બજારમાં જો તમે ફરિયાદનો
ફરિયાદના પત્રો લખો અથવા ફરિયાદ સાંભળો તો તમારો જે વેપાર છે તે હકારાત્મક પરિણામ લાવી શકે છે. પોતાના ઉત્પાદન તથા સેવાઓમાં રહેલી ઉણપો કે નબળાઈઓ વિશે જાણી ઉત્પાદકો ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનો ગ્રાહક સમક્ષ મૂકી શકે છે. એટલે કે જે ફરિયાદ આવી છે એના કારણે એને ખ્યાલ આવે કે ભાઈ આપણા માલ સામાનમાં કઈ ભૂલ છે અથવા આપણે જે વેપાર કરીએ છીએ તેમાં કઈ કઈ ઉણપ છે, તો પોતે નબળાઈ ઉણપો જાણીને એને વધારે ખ્યાલ આવે અને તેના કારણે તે ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનો ગ્રાહક સમક્ષ મૂકી શકે છે. આવું બની શકે. કેટલાક વેપારીઓ ગ્રાહકનો સંતોષ એ જ અમારો નફો તથા સંતુષ્ટ હોવો તો સૌને કહો, ન હોવો તો અમને કહો જેવા સૂત્રો દ્વારા ગ્રાહકોનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરે છે. એટલે કે ઘણા બધા વેપારી આવું સૂત્ર પણ અપનાવે છે કે ભાઈ ગ્રાહકનો સંતોષ એ જ અમારો નફો છે, અથવા બીજું પણ આપ્યું છે કે સંતુષ્ટ જો તમે સંતુષ્ટ હોવ તો બધાને કહો અને ન હોવો તો અમને કહો. એટલે કે કાંઈ ભૂલ હોય માલ સામાન અંગે તો અમને કહો, આવા સૂત્રનો પણ અમલ કરે છે. તો આ હતી તેની પ્રસ્તાવના કે ભાઈ દાવા ફરિયાદ શું, તો કે માલ સામાન અંગે કોઈ બેદરકારી થઈ હોય તો ત્યારે જે પત્રો લખવાના થાય છે તે કેવા પત્રો હોય છે, દાવા ફરિયાદનો કયા કયા કારણે ઊભા થાય છે એ આપણે જોઈએ. આપણે કે ભાઈ દાવા ફરિયાદના પત્રોની જરૂરિયાત ક્યારે ઊભી થાય, શા માટે લખવા પડે છે જોઈએ આપણે એવા સંજોગ કે ભાઈ દાવા ફરિયાદના પત્રો ક્યારે તમારે લખવા પડે છે. તો નીચે જણાવેલ બાબતોના કારણે દાવા ફરિયાદોના પત્રોની જરૂરિયાત ઊભી થાય છે. એમાં સૌથી પહેલું કે ઓર્ડર પ્રમાણેનો માલ સામાન મોકલવામાં વેપારી તરફથી વિલંબ થાય. એટલે કે તમે જે ઓર્ડર આપ્યો છે, જે માલ સામાન મોકલવા માટે ઓર્ડર આપેલો હતો અને એમાં જો વેપારી તરફથી વિલંબ થાય, આપણે આગળ પત્ર જોયા હતા ને ઓર્ડર રદ કરતા પત્રો, એમાં આપણે જોયું હતું શા માટે રદ કરીએ, તો કે ભાઈ સમયગાળો ચૂકી ગયા છે. કે ભાઈ આપણે એવું કીધું હોય 10 દિવસમાં માલ સામાન અમને મળી જવો જોઈએ, પણ 10 દિવસ 15 દિવસ 20 દિવસ થઈ ગયા છતાં આપણને માલ સામાન મળ્યો નથી, તો આપણે શું કરતા હતા, તો કે ઓર્ડર રદ કરતા હતા. આવું કરતા હતા તો આપેલું કારણ એ જ છે કે ભાઈ ઓર્ડર પ્રમાણેનો માલ સામાન મોકલવામાં જો વેપારી વિલંબ કરે તો તમે શું કરી શકો છો, ફરિયાદ કરી શકો. એટલે આવી જરૂરિયાત ઊભી થાય જ્યારે સમયગાળો ચૂકાઈ જાય ત્યારે ફરિયાદ કરવી પડે અથવા દાવો કરવો પડે. બીજું, મળેલા માલ સામાનમાં વજનમાં ઘટ પડે. આવું પણ થાય ક્યારેક કે તમે જે માલ સામાન મંગાવ્યો છે જેટલા વજનમાં મંગાવ્યો હતો આટલા વજનમાં તમને માલ સામાન મળે નહીં, પરંતુ એમાં શું હોય છે, ઘટ હોય. એટલે કે વજન પૂરેપૂરો હોય નહીં, આવું બની શકે. તો આવું જ્યારે બને ત્યારે પણ તમારે શું કરવું પડે છે, ફરિયાદ કરવી પડે છે. ત્યાર પછી ત્રીજું કે વેપારી તરફથી નમૂના મુજબનો માલ સામાન ન મોકલવાને કારણે બદલે ઉતરતી ગુણવત્તાવાળો માલ સામાન મોકલ્યો હોય ત્યારે. એટલે કે વેપારીએ શું કર્યું હોય કે આપણને જે સેમ્પલ આપ્યું છે, જે નમૂનો આપ્યો છે, એ પ્રમાણેનો માલ સામાન મોકલાવે નહીં, પરંતુ એનાથી ઉતરતી કક્ષાનો એટલે કે ઓછી ગુણવત્તાવાળો માલ સામાન આપણને મોકલાવે. આવું પણ બને, જો આવું કરે તો પણ આપણે શું કરવી પડે, તો કે ફરિયાદ કરવી પડે છે. ત્યાર પછી ઓર્ડરમાં દર્શાવેલ માલ સામાન કરતાં તદ્દન જુદી જ જાતનો માલ સામાન વેપારીએ મોકલાવ્યો હોય. એટલે કે આપણે જે ઓર્ડર આપ્યો છે એના કરતાં વેપારી શું કર્યું છે, તો કે સાવ જુદો જ માલ સામાન આપણને મોકલી દીધો. તો આવું ક્યારેક બને તો તમારે શું કરવું પડે, દાવો અથવા ફરિયાદ કરવી પડે છે. કે આપણે જે માલ મોકલાવ્યો, ઓર્ડર આપ્યો છે એ તો છે જ નહીં, એના બદલે કયો માલ આવી ગયો છે, તો કે બીજો આવી ગયો છે. ત્યાર પછીનું, માલ સામાનના વહન દરમિયાન કે યોગ્ય પેકિંગના અભાવે માલ સામાનને નુકસાન પહોંચ્યું હોય. એટલે કે તમે જે માલ સામાન મોકલાવેલો છે વેપારીએ મોકલાવ્યો, તેમાં તમને જે માલ સામાન મળે કેવો હોય, તૂટેલો હોય અથવા એનું જે પેકિંગની વ્યવસ્થા છે સારી નહીં હોય, તો એના કારણે વહન દરમિયાન શું હોય છે, નુકસાન થયું હોય, તો આવું થાય ત્યારે પણ ફરિયાદ કરવી પડે છે. ઓર્ડર વખતે નક્કી થયેલ ભાવ અને ભરતીયા બિલમાં દર્શાવેલ ભાવમાં ફેરફાર જોવા મળે. એટલે કે આપણે શું કર્યું હોય, ઓર્ડર આપ્યો હોય ત્યારે જે ભાવ નક્કી થયા હોય, વેપારીને માલની પૂછપરછ કરી હોય ત્યારે ભાવ નક્કી અલગ થયું હોય, અને તમે જ્યારે માલ મંગાવો ત્યારે તમને માલ મળે અને એ જે ભરતીયો આપે, બિલ આપે છે, તેમાં પણ ભાવમાં શું હોય, ફેરફાર હોય, તો તમારે ફરિયાદ કરવી પડે કે ભાઈ અમે આ ભાવમાં માલ મંગાવેલો છે નહીં, અમને તો આટલો ભાવ કીધો તો તમે વધારે ભાવ આપ્યો છે. તો આ રીતે ફરિયાદ કરવી પડે. છેલ્લું, વેપારીના કર્મચારીએ ગ્રાહક સાથે અપમાનજનક કે અસભ્ય વર્તન દાખવ્યું હોય ત્યારે. ક્યારેક આવું પણ બને કે ઉપરના સંજોગો સિવાય એના જે કર્મચારી છે તેણે ગ્રાહક સાથે શું કર્યું હોય, તો કે અપમાનજનક વર્તન કર્યું હોય અથવા અસભ્ય વર્તન દાખ્યું હોય. એટલે કે કદાચ તમારું અપમાન થાય એવું એણે વર્તન કર્યું હોય, તો તમે તેના કર્મચારીની કંપનીને અથવા જે વેપારી છે તેને ફરિયાદ કરી શકો છો.
तो आवा आवा संजोगों ना कारण दावा अथवा पत्रों की जरूरियात उभी थाय से। तो हवे तमने ख्याल आव्यो हशे दावा अथवा फरियाद एटले शू, तो आवा जे कारणों से एना कारणे तमे जे व्यापारी ने फरियाद करो तेना माटे जे पत्र लखो एने शू कहेवाय, दावा अथवा फरियादना पत्रो। हवे आपणे जे जोईए छे એ છે તેની ધ્યાનમાં રાખવા લાયક બાબતો કે ભાઈ તમે જ્યારે આવા પત્રો લખો તો સ્વાભાવિક રીતે તમારે ફરિયાદ જ કરવાની છે, છતાં આપણે ભવિષ્યમાં સંબંધ ન બગડે તેના માટે તમારે પત્રો કેવી રીતે લખવા જોઈએ, તો કે વ્યવસ્થિત લખવા જોઈએ, કારણ કે ફરિયાદ તો કરવાની છે પરંતુ ફરિયાદ પણ પત્રમાં વ્યવસ્થિત રૂપે તેને સમજાઈ જાય એ રીતે કરવાની હોય છે। જોઈએ આગળ આપણે, જ્યારે ગ્રાહકને માલસામાનની ખરીદીમાં અસંતોષ ઊભો થાય કે પોતે છેતરાયાનો અહેસાસ થાય ત્યારે સ્વાભાવિકપણે ગ્રાહકને ગુસ્સો તો આવવાનો જ, એટલે કે સ્વાભાવિક છે કે ભાઈ તમે છેતરાણા હોય અથવા તમને જે વસ્તુ ખરીદી તેમાં અસંતોષ હોય તો તમે શું કરવાનો છો, તો કે ગુસ્સો તો કરવાના જ છે, ગુસ્સો આવવાનો જ છે, સ્વાભાવિક છે। આ સંજોગોમાં ગ્રાહક જ્યારે ફરિયાદનો પત્ર લખે તો તેનો ગુસ્સાનો મિજાજ પણ પત્રમાં ઉતરી શકે છે, એટલે કે જો તમે ગુસ્સામાં હોય, તમને ખબર જ છે કે આપણને મારા સામાનમાં અસંતોષ થયો છે અથવા આપણને ઓછો મળ્યો છે, અસંતોષ છેતરાયાથી, તો તમે જ્યારે એ પત્ર લખશો ફરિયાદ તો તમારો ગુસ્સો પણ એમાં દેખાવાનો છે। માટે ગ્રાહકે ગુસ્સાને નિયંત્રિત કરી ફરિયાદના પત્રો લખવામાં વિશેષ કાળજી રાખવી જરૂરી છે। મેં કીધું એમ કે તમારે ફરિયાદના પત્રો લખવાના તો છે પણ કઈ રીતે, તો કે ગુસ્સાથી લખવાના છે નહીં। આ પત્રોના લખાણમાં વિવેક, કુનેહ અને ચીવટતાની રજૂઆત કરવી જોઈએ કે તમે જે ફરિયાદના પત્રો લખો તેમાં ગુસ્સાથી નહીં પણ કઈ રીતે, તો કે એમાં તમારો વિવેક હોવો જોઈએ, તમારી જે ભાષાની વિવેકતા છે એ જળવાવી જોઈએ, તમારે ભાષાનો ઉપયોગ વ્યવસ્થિત કરવાનો છે, બીજું તમારી કુનેહ અથવા ચીવટતા ખૂબ જ કાળજીથી પત્ર લખવા જોઈએ, પત્રમાં સ્પષ્ટતા, સૌજન્ય અને સામા પક્ષને માઠું ન લાગે તેવો અભિગમ આ પ્રકારના પત્રની આગવી લાક્ષણિકતાઓ છે। એટલે કે આ પ્રકારના પત્રોમાં તમારે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે તમે જે પત્ર લખો છો તેમાં તમારે સામા પક્ષને ખોટું ન લાગી જાય, આ રીતે તમારે પત્ર લખવો જોઈએ, કારણ કે જો તમે ગુસ્સાવાળો પત્ર લખશો તો ભવિષ્યમાં તે તમારો ગ્રાહક તમારે એની સાથે વેપારી સંબંધો બગડશે તેવું પણ બની શકે છે। તેથી દાવા ફરિયાદના પત્રો લખતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે, એટલે એવું કીધું છે કે દાવા અને ફરિયાદના પત્રો લખો તો તમારે અમુક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, એ કઈ કઈ છે એ તમને આપી છે। જો પહેલું કે ફરિયાદના પત્રની ભાષા સરળ અને સ્પષ્ટ હોવી જોઈએ તથા પત્ર વિનમ્રતાથી લખવો જોઈએ, એટલે કે તમે જે પત્ર લખો છો તેની ભાષા કેવી હોવી જોઈએ, તો કે સરળ અને સ્પષ્ટ, ગુસ્સાથી પત્ર લખવાનો નથી, અથવા એટલે એવું કીધું છે ભાષા કેવી રાખવાની છે, વિનમ્ર, ભલે ફરિયાદનો જ પત્ર લખીએ છીએ છતાં ભાષા એમાં વિનમ્ર હોવી જોઈએ। બીજું, ગ્રાહકને જે બાબતે અસંતોષ હોય તે અંગેની સઘળી હકીકતો, માહિતી અને આંકડાકીય રજૂઆત કરવી જોઈએ કે ગ્રાહકને કઈ બાબતે અસંતોષ થયો છે, સમયગાળામાં, માલસામાનમાં, ગુણવત્તામાં અથવા પેકિંગમાં, જે બાબત છે એ સાચી હકીકત એને કહેવાની છે અને આંકડાકીય માહિતી પણ રજૂ કરવી જોઈએ। ત્યાર પછી ત્રીજું, કે જે બાબતની ફરિયાદ કરતા હોય તે અંગેના ઓર્ડર પત્રનો સંદર્ભ દર્શ આપવો જોઈએ કે ભાઈ તમે કયા ઓર્ડર માટે, ઘણા બધા ઓર્ડર આપેલા હોય એવું બની શકે અલગ અલગ માલસામાન માટે, તો તમે કયા ઓર્ડરના અનુસંધાનમાં આ ફરિયાદ કરો છો તો તમારે તેનો સંદર્ભ આપવો જોઈએ કે ભાઈ અમે આ તારીખે આ નંબરનો જે ઓર્ડર આપ્યો હતો તેમાં અમને આ અસંતોષ છે અથવા આ પ્રકારનો માલસામાન મળ્યો છે તેના માટે ફરિયાદ કરીએ છીએ। દાવા ફરિયાદો અંગે વેપારી પર સીધો આરોપ ન મૂકતા પરિસ્થિતિના સુધારા માટે કઈ રીતે સમાધાન કે વળતર શક્ય છે તેના વ્યાજબી સૂચનો ગ્રાહકે કરવા જોઈએ, કે પાંચમું જે છે શું કહે છે કે ભાઈ સીધો આરોપ નથી મૂકવાનો પણ જે હવે પરિસ્થિતિ થઈ છે, જે ભૂલ થઈ છે તેમાં સુધારો કઈ રીતે કરી શકાય, સમાધાન કઈ રીતે અથવા કઈ રીતે વળતર આપી શકાય એવા તમારે સૂચનો કરવા જોઈએ કે ભાઈ હાલો તમે માલસામાન બીજો મોકલી દીધો વાંધો નહીં પણ હવે તમારે શું કરવું પડશે, તો કે અમને વળતર આપવું પડશે, માલસામાન તૂટેલો છે અથવા ગુણવત્તા ઓછી છે તો એની સામે અમે પાછો નથી મોકલતા પરંતુ અમને વળતર આપી દેવું જોઈએ। આપણે ચાર નંબરનો જે પોઈન્ટ બાકી છે, પત્રમાં જે બાબત અંગે ફરિયાદ કરવામાં આવી તેનો દાવો સ્પષ્ટ હોવો જોઈએ, એટલે કે તમે કઈ બાબત માટે દાવો કરો છો
એ બાબત તમારે શું કરવાની છે, સ્પષ્ટ કરવાની છે. માલ ત્યાર પછી છઠ્ઠું છે, માલ વેચનાર વેપારીનો વ્યવસાયિક મોભો તેમજ ન્યાય ભાવનાનો ઉલ્લેખ કરી ઝડપી સમાધાન માટે ધ્યાન દોરવું જોઈએ. એટલે કે વેપારીને તમારે એ વસ્તુ પણ સમજાવવાની છે કે બજારમાં તેની શાખ અથવા એનો મોભો જે છે, પ્રતિષ્ઠા છે, એ જોખમાય નહીં અને એને પ્રતિષ્ઠાનું નુકસાન ન ભોગવવું પડે એ પણ ધ્યાનમાં રાખી તમારે સમાધાન તરફ ધ્યાન દોરવાનું છે. કે ભાઈ મેં કીધું એમ કે ભલે વળતર માગો અથવા બીજું કોઈ ડિસ્કાઉન્ટ માગો અથવા તેની જગ્યાએ બીજો માલ સામાન મોકલી આપો, આ રીતના તમારે સૂચનો કરવા જોઈએ. માલ વેચનાર વેપારી ત્યાર પછી સાતમું, નાણાં વેચાણ સેવા કે પ્રતિષ્ઠા આ ચારમાંથી કઈ અને કેટલી બાબતોનું નુકસાન વેઠવું પડ્યું છે તેની સ્પષ્ટતા કરવી જોઈએ. કે ગ્રાહકને જે માલ સામાનમાં ફરિયાદ થઈ છે તેના કારણે તેને નાણાંમાં કેટલું નુકસાન થયું છે, વેચાણમાં કેટલું નુકસાન થયું છે અથવા તેની સેવા કે પ્રતિષ્ઠામાં આ ચાર બાબતમાંથી કઈ કેમાં તેને વધારે નુકસાન થયું છે, આવું પણ તેને સ્પષ્ટ જણાવવું જોઈએ. કે ભાઈ તમે અમને જે માલ સામાન મોકલ્યો એના કારણે અમારે એટલું નાણાકીય નુકસાન થયું છે. અને છેલ્લે છે, શક્ય હોય તો સમાધાન અંગેનું સૂચન અને તે માટેના નિશ્ચિત સમયગાળો દર્શાવવો જોઈએ. એટલે કે જો શક્ય હોય તો સમાધાન કઈ રીતે થાય છે તેના સૂચનો આપવા અને સમયગાળો. કે ભાઈ 10 દિવસમાં તમે અમને બીજો માલ મોકલી દેશો તો અમે માલ સ્વીકારી લઈશું અથવા બીજી કોઈ પણ સૂચનો તમે આપી શકો છો. તો આ રીતે દાવા ફરિયાદના પત્રો તમે જ્યારે લખો ત્યારે તમારે ફરજિયાત ખૂબ જ ધ્યાનપૂર્વક લખવા. ત્યારબાદ જે થિયરીનો પોઈન્ટ છે એ છે દાવા ફરિયાદની પતાવટના પત્રો. એટલે કે એની પતાવટ કઈ રીતે થાય છે તેની તમને થિયરી આપી છે. કે ભાઈ આપણે ફરિયાદ તો કરી કોઈને, પરંતુ તે ફરિયાદને સામે કઈ રીતે જવાબ આપે છે. તો આપણે પહેલાં દાવા અને ફરિયાદના પત્રો છે તેના અમુક નમૂના જોઈએ, ત્યાર પછી આપણે જે જોશું એ પતાવટના પત્રો જોઈશું. તો આગળ જુઓ નમૂનાના પત્રો તમને આપ્યા છે, એમાં સૌથી પહેલો જે પત્ર છે તેમાં જુઓ, આપેલ ઓર્ડર મુજબનો માલ સામાન ન મળતા ઉતરતી ગુણવત્તાવાળો માલ સામાન મળવાના કારણે શિલ્પા એમ્પોરિયમ્સ ઇસનપુર તરફથી સહેલી સાડી સેન્ટર સુરતને ફરિયાદ કરતો પત્ર લખો. તો તમને આ એક ઉદાહરણ આપ્યું છે કે ફરિયાદ કઈ રીતે કરી શકાય છે. તો જુઓ શા માટે તે ફરિયાદ કરે છે તેની વાત, કે તેને જે માલ સામાન ઓર્ડર આપ્યો હતો તે માલ સામાન તેને મળેલો નથી, પરંતુ કેવો મળ્યો છે, તો કે ઉતરતી ગુણવત્તાવાળો. એટલે કે એણે જે ઓર્ડર આપ્યો હતો એ પ્રમાણે માલ સામાન છે જ નહીં, પણ ઓછી ગુણવત્તાવાળો માલ સામાન. તો આ કારણે તે ફરિયાદ કરે છે. તો લખનાર કોણ છે, શિલ્પા એમ્પોરિયમ આ પેઢીનું નામ છે. ત્યાર પછી તેનું સરનામું આપ્યું છે જો હેડિંગમાં છે, કે 78 મહાવીર કોમ્પ્લેક્સ ઇસનપુર અમદાવાદ, અમદાવાદનો પિનકોડ 38 24 43. આ રીતે તમારે સરનામું વ્યવસ્થિત દર્શાવવાનું. ત્યાર પછી તેનું ઈમેલ એડ્રેસ આપ્યું છે, શિલ્પા એમ્પોરિયમ @yahoo.com.co.in અને તારીખ 28 ઓક્ટોબર 2016. તારીખ ખાસ કામની છે, કારણ કે કઈ તારીખે ઓર્ડર આપ્યો હતો અને અત્યારે તમે કઈ તારીખે પત્ર લખો છો તેમાં ખાસ તમારે ધ્યાનમાં રાખવું જોઈએ. જો 20 તારીખે પત્ર લખે છે તો અંદર તારીખ જે લખશે એ કઈ હશે, તો કે 20 તારીખ પહેલાંની, કારણ કે ઓર્ડર ક્યારે આપ્યો હોય, પહેલાં આપ્યો હોય. સામે તેનો ફોન નંબર, સામે હવે કઈ પેઢીને આપણે લખવાનું છે, તો કે સહેલી સાડી સેન્ટર સુરત એને આપણે શું કરવાની છે, ફરિયાદ કે ભાઈ અમે તમને જે ઓર્ડર આપ્યો હતો તે મુજબ માલ સામાન મળેલો છે નહીં. જોઈએ આપણે, સહેલી સાડી સેન્ટર 31 નવકાર માર્કેટ વેડ રોડ સુરત 39501. તો આ સરનામાં તમારે ખાસ વ્યવસ્થિત દર્શાવવાના. દર વખતે હું પત્રમાં સરનામા કહું છું કે ભાઈ આ રીતે લખવા, જેથી તમને ખ્યાલ આવે કે ભાઈ સરનામામાં ભૂલ થવી જોઈએ નહીં, કારણ કે મેઇન વસ્તુ કઈ છે પત્રમાં, સરનામું. સરનામું જ ખોટા લખ્યા હશે તો તમારો પત્ર પણ કેવો પડશે, ખોટો. વિષય, ઉતરતી ગુણવત્તાવાળા માલ સામાનની ફરિયાદ, કે શા માટે તે પત્ર લખે છે તેનો વિષય, તો કે ભાઈ માલ સામાન જે મળ્યો કેવો છે, ઉતરતી ગુણવત્તાવાળો. શ્રીમાન, અમે તારીખ 5 ઓક્ટોબર 2016ના પત્ર દ્વારા સાડીઓનો ઓર્ડર આપેલો હતો. આપણે ધ્યાનમાં રાખવાની લાયક બાબતમાં જોયું હતું કે સૌથી પહેલાં તો તમારે સંદર્ભ આપવાનો કે ભાઈ તમે કયા ઓર્ડર માટે આ પત્ર લખો છો. તેણે શું કીધું કે ભાઈ 5 ઓક્ટોબર 2016ના પત્ર દ્વારા અમે તમને એક સાડીનો ઓર્ડર આપેલો હતો. આપના દ્વારા મોકલાવેલ માલ સામાન મળ્યો જેની ગુણવત્તા નબળી કક્ષાની માલુમ પડી.
કે તમે જે માલ સામાન અમને મોકલાવ્યો તે અમને મળી ગયો છે, પરંતુ તેની ગુણવત્તા કેવી છે? તો કે નબળી માલુમ પડી છે. આપે અમને નમૂનામાં કોટન સિલ્ક સાડીઓ બતાવી હતી, એટલે કે તમે અમને જે નમૂનામાં સાડી આપી બતાવી હતી સેમ્પલમાં એ કેવી હતી? કોટન સિલ્ક. પરંતુ મોકલાવવામાં આવેલી સાડીઓમાં સિલ્કનું પ્રમાણ નમૂના મુજબ નહીં હોવાનું જણાય છે. તમે જે માલ સામાન મોકલાવ્યો તેમાં સિલ્કનું પ્રમાણ કેવું છે? તો કે નમૂના મુજબ છે નહીં. એટલે કે આપણે જે વાત કરી હતી ને કે ભાઈ શા માટે ફરિયાદ કરવી પડે, તો કે ક્યારેક એવું બને કે તમને સમયગાળામાં ફેરફાર હોય, અથવા તમે જે માલ સામાન મંગાવ્યો છે તેની ગુણવત્તામાં ફેરફાર હોય. તો આ પત્ર કેના માટેનો છે? ગુણવત્તાનો ફેરફાર છે. કે ભાઈ તમે અમને નમૂનામાં જે સાડી બતાવી હતી તેનું સિલ્ક અને અમને જે માલ મોકલાવ્યો છે તેનું સિલ્ક બંને કેવું છે? અલગ છે. તેમજ સાડીમાં નીચેનો સોનેરી પટ્ટો પણ નાની સાઇઝમાં છે. એટલે સાડીમાં જે સોનેરી પટ્ટો હતો એ પણ કેવો છે? નાની સાઇઝમાં છે. એટલે કે નમૂનામાં એણે અલગ દેખાડ્યો છે. અમારા ગ્રાહકો તેમની પસંદગીની બાબતોમાં સ્પષ્ટ હોવાથી અમારા માટે આ માલ સામાન વેચવો શક્ય નથી. તો એણે શું કીધું? સમાધાનની વાત આગળ કરશે, પણ ચોખ્ખું કીધું છે કે ભાઈ અમારા ગ્રાહકો છે તે આ માલ સામાન સ્વીકારે તેમ છે નહીં. શા માટે? તો કે તે પોતાની પસંદગીમાં કેવા છે? સ્પષ્ટ. તેથી આ માલ સામાન પરત મેળવી લેવાની વ્યવસ્થા કરજો, અથવા 35% ડિસ્કાઉન્ટથી વેચવા માટે મંજૂરી આપશો. જો આ એને સૂચનો આપ્યા સમાધાન માટે કે ભાઈ કાં તમે માલ સામાન પરત લેજો એવી વ્યવસ્થા કરો, અથવા અમને કેટલું ડિસ્કાઉન્ટ આપો? 35% ડિસ્કાઉન્ટ આપો કે જેથી અમે માલ સામાન વેચી શકીએ. મંજૂરી આપશો તો અમે નબળી ગુણવત્તાવાળો માલ સામાન વેચવાનો પ્રયત્ન કરીશું. કે જો તમે 35% ડિસ્કાઉન્ટ આપશો તો અમે આ જે નબળી કક્ષાનો માલ સામાન છે તે વેચવાનો પ્રયત્ન પણ કરી દઈશું. સત્વરે પ્રત્યુત્તર આપશો અને ઝડપથી તમે જવાબ આપો એવી એણે વાત કરી છે. છેલ્લે આપનો વિશ્વાસ અને XYZ ભાગીદાર. તો આ એક ઉદાહરણ છે કે ફરિયાદ કરતો પત્ર કઈ રીતે લખાય. જો આમાં ઉદાહરણ તમને કયું આપ્યું છે? તો કે શાના માટે ફરિયાદ કરી? તો કે માલ સામાનની ગુણવત્તા ઓછી હતી. આ રીતે તમે એક્ઝામમાં પૂછાય તો કોઈ પણ ઉદાહરણ લઈને તમે લખી શકો. જો તમને ફરિયાદનો પત્ર પૂછાય તો બહુ લાંબો લાંબો પત્ર લખવાનો નથી. ફક્ત તમારે ડિટેલ જે કામની વસ્તુ છે કે કઈ તારીખે ઓર્ડર આપ્યો છે, કઈ વસ્તુનો આપ્યો છે, તમને માલ સામાન કઈ રીતે મળ્યો છે અથવા કેવો મળ્યો છે, અને તમે એમાં ફરિયાદના સમાધાન માટે કયા સૂચનો આપવા માગો છો. જો આ લોકોએ એવું કીધું 35% ડિસ્કાઉન્ટ આપો, અથવા તમે એવું પણ કહી શકો કે ભાઈ અમારે આ માલ સામાનને બદલે અમે બીજો માલ સામાન મોકલાવવા વિનંતી છે, આવું પણ કહી શકો. બરાબર, આપણે બીજા પત્રમાં જોઈશું એટલે તમને ખ્યાલ આવશે. પરંતુ તમને એક્ઝામમાં પૂછાય તો વ્યવસ્થિત સમજીને લખવાનો કે બતાવટનો પત્ર છે કે ફરિયાદનો પત્ર છે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. હવે જો એના પછીનો જે બીજો પત્ર છે, ઉપરોક્ત ફરિયાદની પતાવટનો પત્ર, એ પણ કેનો છે? તો કે પતાવટનો. કે ભાઈ આ લોકોએ જે ફરિયાદ કરી માલ સામાન અંગે તેની પતાવટ સમાધાન કઈ રીતે થાય તેની. પરંતુ આપણે તેના પછીનો જે પત્ર છે એના પર ધ્યાન આપો. જો પત્ર નંબર 3, બેદરકારી ભર્યા પેકિંગના કારણે અપાયેલા ઓર્ડરના અનુસંધાનમાં માટીની કુલડી તથા કાચના કપ રકાબીના મોટા જથ્થામાં નુકસાનીનું પ્રમાણ વધુ જણાતા મુનમુન હોટેલ ભુજ વતી ફરિયાદ પત્ર લખો. કે ભાઈ એણે જે માલ સામાન મોકલાવ્યો એમાં પેકિંગ કેવું હશે? તો કે બેદરકારી ભર્યું. એના કારણે એણે જે કાચની માટીની કુલડી અને કાચના કપ રકાબી મંગાવ્યા હતા એમાં શું થયું છે? નુકસાન થયું છે. તો એના કારણે શું કરવાનું છે? તો કે ભાઈ તમારે ફરિયાદ કરવાની છે. તમને એક એડ્રેસ આપ્યું છે મુનમુન હોટલ ભુજ, સામેનું બીજું એડ્રેસ આપ્યું નથી. તો આપણે જોઈએ આમાં કે ભાઈ બીજો જે ફરિયાદ નો ઉદાહરણ કઈ રીતે લઈ શકાય. જો મુનમુન હોટેલ રામ રહીમ ચોક ભુજ એક એડ્રેસ આપ્યું હતું તે આપણે લખ્યું, સામે નથી આપ્યું, તો તમે કોઈ પણ લખી શકો. આમાં કયું લખ્યું છે? એન્જલ સિરામિક્સ, 31 અભિમન્યુ ટાવર, સ્ટેશન રોડ, મોરબી. મોરબીની કોઈ પેઢીનું સરનામું લખ્યું છે. પત્ર તારીખ કઈ છે? January 13, 2016. આમાં આ રીતે લખ્યું છે. પણ આપણે મોટાભાગે કઈ રીતે લખીએ છીએ? 13 January 2016. આપણે એ રીતે યાદ રાખીશું. હવે આપણે વિષય, નુકસાનીવાળા માલ સામાનની ફરિયાદ. આગળ તો એ પત્ર કયો નહોતો? તો કે ઓછી ગુણવત્તા. આમાં શું છે? નુકસાની છે. જોઈએ કઈ રીતે લખાય છે. શ્રીમાન, અમે આપને આપેલ જાન્યુઆરી 10, 2016 ના ઓર્ડરમાં
विविध जातनी माटीनी कुरडीओ 2500 नंग तथा काचना कप रकाबी 50 नंगना एक एवा 100 पैकेट्स मंगाव्या हता। सौथी पहला तो तमारे तमे कयो ऑर्डर आप्यो हतो अने क्यारे आप्यो ए ज वस्तु लखवानी। तो आ लोकोए वात करी कि भाई 10 तारीखे अमे तमने एक माटीनी कुरडी 25 नंग अने काचना कप रकाबी केटला 50 नंग एवा 100 पैकेट आवा अमे मंगाव्या हता। अपना तरफ थी माल सामान की डिलीवरी आज रोज अमने मळी, એટલે કે તમે જે માલ સામાન મોકલાવ્યો એની ડિલિવરી અમને ક્યારે મળી છે? તો કે આજે મળી ગઈ છે, એટલે કઈ તારીખે? 23 તારીખે। પરંતુ પેકિંગ ખોલતા જણાયું કે અંદરનો મોટા ભાગનો માલ સામાન તૂટેલો હતો। એણે હકીકત દર્શાવી કે ભાઈ પેકિંગ ખોલ્યું ત્યારે અમને ખ્યાલ આવ્યો કે ભાઈ અંદરનો જે માલ સામાન હતો એ કેવો છે, એકદમ તૂટેલો છે। અમે આપેલા ઓર્ડરમાંથી અમને જે માલ સામાન મળ્યો છે તેમાં 700 જેટલી માટીની કુરડીઓ તદ્દન તૂટેલી હાલતમાં તથા 150 જેટલા કાચના કપ રકાબી તૂટેલા છે। એને વાત કરી કે ભાઈ અમે જે ઓર્ડર આપ્યો હતો તેમાં 700 માટીની કુરડી કેવી છે? તો કે એકદમ તૂટેલી છે, અને 150 જેટલા કાચના કપ રકાબી છે એ પણ કેવા છે? તો કે એકદમ તૂટેલા છે। તો તમારે આ રીતે માલ સામાનની વિગત વ્યવસ્થિત દર્શાવવી જોઈએ, આંકડાકીય માહિતી આપવી જોઈએ। આપણે આગળ થિયરીમાં જોયું હતું કે ભાઈ તમારે આંકડાકીય માહિતી એને આપવાની છે, કેટલો નુકસાન થયું છે। એણે શું કીધું કે 700માંથી 700 જેટલી તૂટેલી છે, કેટલી મંગાવી હતી એને 2500 નંગ, તેમાંથી 700 તો એકદમ તૂટેલી જ છે અને 150 કપ રકાવી પણ કેવા છે, એકદમ તૂટેલા છે, જે વેચાણ માટે ઉપયોગમાં લઈ શકાય તેમ નથી, જેને પરિણામે અમને ફક્ત 10000નું આર્થિક નુકસાન થવાની સંભાવના છે। તો આને રકમની વાત કરી કે 10000નું મારે આર્થિક નુકસાન થાય તે છે, કારણ કે માલ સામાન જે મળ્યો કેવો છે, એકદમ તૂટેલો છે। આપ અમારી એ વાત તો ચોક્કસ માનશો જ કે આપના પેકિંગ વિભાગે કરેલી ભૂલના કારણે અમારે નુકસાન વેઠવું પડે તે યોગ્ય નથી। અને વાત કરી કે તમારું જે પેકિંગ વ્યવસ્થા છે એના ભૂલના કારણે આ જે માલ સામાન તૂટ્યો છે એના કારણે અમે આ નુકસાની ભોગવવા તૈયાર નથી, અથવા એ ભોગવવા યોગ્ય પણ નથી। તો આ રીતે તમે યોગ્ય કારણ દર્શાવી શકો। આને પહેલાંના પત્રમાં કેવું હતું, ટૂંકું પત્ર હતો, તો આમાં તમે વ્યવસ્થિત તમને ખ્યાલ આવ્યો છે કે આ રીતે પણ બીજું કારણ લખી શકાય છે। હવે છેલ્લે અમે આપને આ બાબતની યોગ્ય પતાવટ કરવા સૂચવીએ છીએ, આપે ઝડપથી પ્રત્યુત્તર પાઠવશો, ભવિષ્યમાં માલ સામાન મોકલવાની પ્રક્રિયામાં કાળજી લેવા વિનંતી। જો આમાં કોઈ ડિસ્કાઉન્ટની વાત કરી નથી, પરંતુ આગળના જે પેરેગ્રાફમાં આપણે વાત કરી કે અમે આ નુકસાન ભોગવશું નહીં, એવું ચોખ્ખું કહી દીધું છે। એનો મતલબ તો કે કોઈ સમાધાન માટે સામેવાળાને કીધું છે કે ભાઈ તમે આ બાબતમાં બતાવટ કરવા ઝડપથી પ્રત્યુત્તર પાઠવો અને ભવિષ્યમાં આવી કોઈ બેકાળજી ન થાય, બેદરકારી ન થાય તેની કાળજી લેવા પણ વિનંતી છે, અને છેલ્લે તેની સિગ્નેચર આપનો વિશ્વાસુ XYZ મેનેજર। તો આજે આપણે બે પત્રો જોયા, બંને પત્રો શેના માટેના છે? તો કે ફરિયાદ માટેના, માલ સામાનની ફરિયાદ માટેના છે। પહેલો આપણે જોયો તે માલ સામાનની ઉતરતી ગુણવત્તાવાળો હતો, બીજો છે એ કેવો છે? તો કે તેમાં નુકસાની થઈ છે, શેના કારણે? તો કે તેણે જે પેકિંગ કર્યું હતું તેના કારણે। હવે આપણે આગળના જે લેક્ચરમાં મળીએ ત્યારે આપણે પતાવટ કઈ રીતે થાય, કે ભાઈ આવી કોઈ ફરિયાદ થઈ હોય વેપારીને તે શું કરે, કઈ રીતે પતાવટ કરે છે, સમાધાન રૂપે કઈ રીતે પત્ર લખે છે, તેને કઈ રીતે નુકસાનીનું વળતર આપે છે તેની વાત આપણે કરીશું। તમારે સ્વાધ્યાયમાં તમને જો ફરિયાદનો પત્ર આપેલો છે, જો સ્વાધ્યાયમાં ગુજરાત ટ્રેડર્સ દ્વારા આપેલા ધાબળાના ઓર્ડરમાં 20 ધાબળા ઓછા નીકળતા તે અંગે હરિયાણા વુલન કંપની ચંદીગઢને ફરિયાદ કરતો પત્ર લખો। તો આ પત્ર તમારે લખીને વોટ્સએપમાં તમારે ઇમેજ મોકલવાના રહેશે કે કઈ રીતે આ પત્ર લખાય છે, બરાબર? તમને વોટ્સએપમાં હોમવર્ક મોકલવા માટેનો નંબર તમને આમાં સાથે સેન્ડ થઈ જશે, એટલે તમારે તેમાં વોટ્સએપમાં મોકલી દેવાનું રહેશે।